हेलो स्टूडेंट, वेलकम टू द बायोलॉजी बाय नेहा पटेल। स्टैंडर्ड 11th में आपणे चैप्टर नंबर 10 कोषचक्र अने कोष विभाजन भणी रह्या छीए। आजनो आपणो लेक्चर नंबर 4। आ लेक्चर में आपणे आगळनी जे कोषचक्रनी प्रक्रिया भणवानी शुरुआत करी हती ए प्रक्रिया आगळ चलावीए छीए। आपणे आંતરાવસ્થા भणવાની શરૂઆત કરી દીધી છે અને આંતરાવસ્થામાં જીવન તબક્કા વિશે સંપૂર્ણ માહિતી મેળવી ગયા છીએ, બરોબર છે? હવે આપણે આંતરાવસ્થાનો જ બીજો તબક્કો એસ તબક્કો અને નેક્સ્ટ G2 તબક્કા વિશેની માહિતી મેળવીએ ક્રમ બાય ક્રમ। આપણે આ ટોપિક આંતરાવસ્થા ચાલી રહ્યો છે। ચલો, કોષચક્રના જે મુખ્ય બે તબક્કા આંતરાવસ્થા અને એમ તબક્કો, એમાં પહેલો તબક્કો આંતરાવસ્થા, આંતરાવસ્થાના 3 ઉપતબક્કા G1, S અને G2 જીવન વિશે ભણી ગયા। આજે આપણે S તબક્કા વિશે ભણવાની શરૂઆત કરીશું। ચલો, S તબક્કો, એના માટે બીજો શબ્દ સંશ્લેષણ તબક્કો પણ છે, સિન્થેસિસ ઇંગ્લિશમાં જેને કહેવાય છે, એના પરથી S તબક્કો લીધેલો છે। કોનું સંશ્લેષણ થાય છે? DNAનું। DNAનું સંશ્લેષણ થતું હોવાથી જ એને એસ તબક્કો કહે છે। એક્સ્ટ્રા પોઈન્ટમાં એને ઇનવિઝિબલ ફેઝ અથવા અદૃશ્ય તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે એ પ્રક્રિયા દરમિયાન કદ વધવાની કોઈ પ્રક્રિયા જોઈ ન શકાય, કારણ કે આ બધી પ્રક્રિયા કોષમાં પણ શેની અંદર થાય? કોષ કેન્દ્રની અંદર થાય, બરાબર છે? જુઓ, કારણ કે DNA અથવા રંગસૂત્ર એ કોષમાં કઈ જગ્યાએ રહેલું છે? કોષ કેન્દ્રમાં। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। જુઓ, DNAનું સંશ્લેષણ તેમજ સ્વયંજનન થાય છે આ પ્રક્રિયા દરમિયાન। DNAનું સંશ્લેષણ અથવા સ્વયંજનન કઈ રીતે થાય? તો એના માટે 12th આખું ચેપ્ટર છે આપણે, કે કઈ રીતે DNAમાંથી DNA બને, કઈ રીતે DNAમાંથી RNA બને, કઈ રીતે RNAમાંથી પ્રોટીન બને, બરાબર? આ બધી જ ક્રિયા બહુ ડિટેલમાં ભણવાની છે। DNAનું બંધારણ પણ ખાસું એવું આપણે 11th ભણી જશું, થોડું બાકી હશે 12th પણ ડિટેલમાં ભણીશું। એટલે આ બધા બેઝિક પોઈન્ટ છે, આ ખબર હશે તો 12th બધા ટોપિક ઇઝીલી અને ઝડપી અને સારી રીતે ચાલશે। એટલે એક્સ્ટ્રા પોઈન્ટ આપણે વધારે લઈ શકશું, ખાસ ધ્યાન। 11th બહુ ધ્યાનથી ભણો, જેને નીટ આપી છે, ખાલી નીટ ઉપર જ આધાર છે, એને પણ 11th બહુ જ ધ્યાનથી ભણવાનું રહેશે, કારણ કે એવું નથી કે 12th કોઈ ટોપિક છે 11th નથી, બરાબર છે? 11th, કારણ કે નીટવાળાને તો 11th 12th બંને આપવાનું છે। ચલો, ગુજકેટ જ માત્ર આપવી છે તો એવું વિચારે કે આપણે 12th, પરંતુ એમાં પણ રિલેટેડ ટોપિક હોય, બેઝિક આ આવડતું હશે તો 12th તમને બધા કોન્સેપ્ટ સારી રીતે આવડશે અને બોર્ડમાં પણ તો જ તમે સારા સ્કોર કરી શકશો, બરાબર? આ બેઝિક કોન્સેપ્ટ છે। તમારો સાયન્સનો બધો સિલેબસ 11th 12th બે રીતે ડિવાઈડ કરેલો છે, તો 11th અડધા ચેપ્ટર છે તો એ ભણવા જ જોઈએ। હ્યુમન એનોટોમીને ઘણા બધા ચેપ્ટર 11th છે, તો શું 12th કે મેડિકલમાં જાય અને એનોટોમી ન આવે એવું બને? એટલે બેઝિક તમારે એનાટોમી કે કોઈ પણ ટોપિક એ અહીંયા ડિટેલમાં ભણવાનો રહેશે। ચલો આગળ જઈએ। ઓકે, તો DNAનું સંશ્લેષણ અથવા સ્વયંજનન, DNA પોતાના જેવો જ DNA બનાવે એ ઘટના, બરાબર? તો એ આપણે આગળ જોઈશું, પણ એ ધ્યાનમાં લેવાનું કે આ પ્રક્રિયા થાય ક્યાં? કોષમાં પણ, કોષ કેન્દ્રમાં થાય। ખાસ પ્રત્યેક કોષમાં DNA સંશ્લેષણ થવાને કારણે DNAની માત્રા બમણી થાય છે, ખાસ ધ્યાન રાખજો। એટલે DNAનું પ્રમાણ, ધારો કે શરૂઆતમાં, બરાબર છે, એટલે કે અહીંયા જીવન તબક્કા દરમિયાન અહીંયા જ્યારે શરૂઆત થાય ત્યારે જો DNAનું પ્રમાણ 2C નોંધાયું હોય તો વધીને 4C થાય, ડબલ થાય એ દર્શાવવા માગે છે। પરંતુ જો DNAની માત્રા બમણી થાય પરંતુ રંગસૂત્રની સંખ્યામાં કોઈ વધારો થતો નથી, ધારો કે આ મનુષ્યનો રંગસૂત્ર છે તો અહીંયા 23 જોડ હોય તો અહીંયા પણ 23 જોડ જ રહે, પણ એ જોડ છે એનું દ્રવ્ય બેવડાઈ જાય છે અને આગળ આપણે થોડું એની રચના જોયેલી, એટલે આવું કંઈક હોય। જો ધારો કે આ કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર એક રંગસૂત્રનું દર્શાવું છું, એવા બધા રંગસૂત્રમાં થાય, ધારો કે આપણને ખબર છે એની આ બે રંગસૂત્રિકા વચ્ચે સેન્ટ્રોમિયર છે, બરાબર? DNA સ્વયંજનન થાય એ દરમિયાન શું થશે કે આ વસ્તુ, આ ધારો કે એક છે, સેન્ટ્રોમિયર અહીંયાથી બંને જોડાયેલા રહે, પણ આ દ્રવ્ય છે DNA પોતાના જેવું જેવું બીજું DNA અહીંયા બનાવે, શૃંખલા ડબલ થઈ ગઈ, આ પાર્ટ પણ પોતાના જેવું જેવું બીજું DNA બનાવે એટલે ડબલ થઈ ગઈ। એટલે જો ધારો કે આ એક રંગસૂત્ર હતું તો આ એક રંગસૂત્ર જ રહ્યું, એવી રીતે 23 જોડ હોય તો અહીંયા પણ શું રહે, 23 જોડ જ, પણ જો દ્રવ્ય ડબલ થઈ ગયું એટલે તમને કહે છે શરૂઆતમાં જો 2C નોંધાયું હોય તો 4C થઈ જાય, આ ખાસ ધ્યાન રાખજો। એટલે ખાસ
डीएनए नी मात्रा बेवड़ाय, जो द्रव्य 2C होय तो 4C थाय, रंगसूत्र नी संख्या में कोई फेरफार थतो नथी। धारो के जीवन तबक्का में कोष द्विकीय होय, हमणा आपणे कीधुं कि 23 जोड़ एने आपणे 2N द्विकीय कहीए, तो अहींया पण 23 जोड़ ज होय, 2N द्विकीय ज रहे। धारो कि एककीय कोष होय तो पण अहींया एककीय ज रहे। हवे तमने एम थाय कि एककीय कोष क्यां होय, तो मनुष्य में पण आपणे जोईशुं आगळ, परंतु वनस्पति में खास एककीय कोषो ए संभाजन रीते कोष विभाजन पामे छे, ए आगळ आपणे जोईए त्यारे जोवानुं रहेशे। पर जेटलू पण अहीं द्रव्य होय एटलू ने एटलू रहे, बराबर। रंगसूत्र की संख्या में फेरफार थाय नहीं अने डीएनए की मात्रा केवी थाय, बमणी थाय, बधा एमसीक्यू तरीके पॉइंट आई सके। प्राणी कोष में तमने आना सिवाय बीजी एक क्रिया पण थाय कि कोष केन्द्र में डीएनए स्वयंजनन तो थाय, परंतु आपणे एक अंगिका तारा केन्द्र, जो याद होय तो तारा केन्द्रनुं काम आव्युं अत्यारे कोष चेप्टर में, आपणे तारा केन्द्र भण्या, तारा काय तारा केन्द्र त्यारे समझेला के कोष विभाजन की क्रिया दरमियान द्विध्रुवीय त्राकना निर्माण माटे जवाबदार अंगिका छे। परंतु आ अंगिका आपणने खबर छे मात्र ने मात्र वनस्पति कोष में ज, सॉरी प्राणी कोष में ज आवेली छे। तो मात्र प्राणी कोष में आवुं थाय के डीएनएना कोष केन्द्रनी अंदर डीएनए नुं स्वयंजनन तो थाय, पण एनो जे कोष रस छे एमां जे तारा केन्द्र याद छे आपणने, बे बंडल आ रीते 90° एनुं द्रव्य बेवड़ाय, એનું કોષરસમાં તારા કેન્દ્રનું જે તારા વર્તુળ છે એનું દ્રવ્ય બેવડાય, એની સૂક્ષ્મ નલિકાઓ બેવડાય, ઇન્સોર્ટ બે ઘટક એનું નિર્માણ થાય, તો કોષ કેન્દ્રમાં ડીએનએનું સ્વયં તો જનન તો થાય જ પ્રાણી કોષમાં, પરંતુ કોષરસમાં તારા કેન્દ્રમાં દ્વિગણનની શરૂઆત થાય, તારા કેન્દ્રનું દ્રવ્ય બધું જ શું થાય, બેવડાય છે। પછી એ બે છૂટા પડેલા તારા કેન્દ્ર એના બે ઘટક આ રીતે અહીંયા વિરુદ્ધ દિશામાં છે એ રીતે ગતિ કરશે, બરોબર। તો આ વસ્તુ, હવે વનસ્પતિ કોષમાં શું થાય, તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી, તો એમાં માત્ર એક જ ક્રિયા થાય આ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય। પ્રાણી કોષમાં બે વસ્તુ થાય, કોષ કેન્દ્રની અંદર ડીએનએનું સ્વયંજનન પણ થાય અને કોષરસની અંદર તારા કેન્દ્ર પણ બેવડાય। તો આ ખાસ અહીંયા એમસીક્યુ માટે ધ્યાન રાખીશું। તો આ આખો તબક્કો એને એસ તબક્કો, ડીએનએ સ્વયંજનન તબક્કો કહે છે, અને એના કારણે જ એવું થાય કે બાળકોષોમાં માતૃકોષ જેટલું અને જેવું જ રંગસૂત્ર જળવાઈ રહે, બરાબર। અને દરેક રંગસૂત્ર ચોક્કસ લક્ષણ માટે જવાબદાર છે એ આગળ 12th આપણે જોઈશું, પણ આના કારણે આ તબક્કો ખૂબ જ મહત્ત્વનો છે। ચલો નેક્સ્ટ તબક્કો હવે એના પછી આવે છે, સેકન્ડ G2 આ તબક્કામાં જઈએ। ચલો આ તબક્કા દરમિયાન, અને આમ કહી શકાય ગેપ 2 છે કે એમ સમજાયેલો, કારણ કે અગાઉનો સંભાજન તબક્કો અને વર્તમાન એસ તબક્કો એના વચ્ચેનો બીજો ગાળો, એસ તબક્કા અને આના વચ્ચેનો પહેલો ગાળો, અને એસ તબક્કા અને અગાઉના સંભાજન વચ્ચેનો બીજો ગાળો, બીજો ગેપ એટલે ગેપ 2, બીજું સેકન્ડ ગ્રોથ ફેઝ, અહીંયા પહેલો ગ્રોથ થયો, ફર્સ્ટ ગ્રોથ, આખા તબક્કાને વૃદ્ધિ તબક્કો ગ્રોથ ફેઝ કહેવાય, પરંતુ આટલામાં પ્રથમ વૃદ્ધિ થઈ એટલે પ્રથમ વૃદ્ધિ તબક્કો, ફર્સ્ટ ગેપ ફેઝ, આને કહેવાય સેકન્ડ ગ્રોથ ફેઝ, દ્વિતીય વૃદ્ધિ તબક્કો। નેક્સ્ટ પ્રી માયોટિક ગેપ ફેઝ, માયોટિક તબક્કો એટલે આ એના પહેલાં જોવા મળે એટલે પ્રી, અને પોસ્ટ માયોટિક, માયોટિક તબક્કા પછી જોવા મળે એટલે, બરાબર। તો અહીંયા આ ત્રણ નામ, G2 તબક્કો, ગેપ ફેઝ, કેમ અહીં તમને આપેલું નથી, G1 આપેલું પણ G2 આપેલું નથી, કેમ પ્રી માયોટિક ગેપ ફેઝ કહેવાય એટ, અને થર્ડ કેમ સેકન્ડ ગ્રોથ ફેઝ કહેવાય, એક્સ્ટ્રા પોઈન્ટ છે આપેલો તબક્કો નથી, નામ આપેલા છે પણ બીજા બે નામ આપેલા નથી અને સમજાવેલા નથી, બરાબર। હવે જોઉં આમાં શું પ્રક્રિયા થાય, તો અહીંયા ટેક્સ્યુઅલ જે પોઈન્ટ આપ્યા છે એ લઈ લઈએ, પછી એક્સ્ટ્રા પોઈન્ટ લઈ લઈએ। અહીંયા સંભાજન થવાનું છે કોષ વિભાજન, તો એની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ અહીંયા થાય, તો ઇન્સોર્ટ આ ક્રિયા માટે માયોટિસ તબક્કો કે સંભાજન તબક્કો, વિભાજન તબક્કો, સમસૂત્રીભાજન તબક્કો, એ તબક્કા માટે જરૂરી જે પ્રોટીન છે એ અહીંયા નિર્માણ પામશે, એટલે એમ કહે છે કે ભાજનના તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય અને કોષની વૃદ્ધિ ચાલુ જ રહે છે, એટલે આખો વૃદ્ધિ તબક્કો છે, પરંતુ આટલા વૃદ્ધિને આપણે સેકન્ડ ગ્રોથ ફેઝ કહીશું, દ્વિતીય વૃદ્ધિ તબક્કો, ખાસ વસ્તુ। હવે એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માટે ખાસ એન્ડ ખાસ,
બરોબર, જે મેં આગળ જ મેં કીધું હતું ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કે જરૂર લાગશે તો જ પાછળ નીટના અમુક પોઈન્ટ કરશું, જરૂર જ્યાં જ્યાં જે ટોપિકમાં છે ત્યાં સમજતા જશું તો વધારે ઇઝી રહેશે. તમારે ટેક્સ્ટ બુકમાં પણ આ પોઈન્ટ સાઈડમાં લખી રહેવાના રહેશે, જે જે તબક્કો જ્યાં જ્યાં દર્શાવેલો છે સાઈડમાં તમને એક જગ્યા આપેલી છે, એ જગ્યા આના માટે જ છે. જો બધાની 11th 12th તમારી ટેક્સ્ટ બુક જોજો, એક આખો પટ્ટો ખુલ્લો આપેલો છે, બધામાં જગ્યા રહે છે. શું છે? એક્સ્ટ્રા પોઈન્ટ નોટ કરવા માટે થઈને છે. ચલો એક્સ્ટ્રામાં ખાસ આ તબક્કા અહીં જે DNA સ્વયંજનનની શરૂઆત થઈ હતી એ અહીંયા સ્ટોપ થઈ જશે ખાસ, એટલે DNAનું સ્વયંજનન અહીંયા બંધ થઈ જાય છે. પરંતુ RNAનું સંશ્લેષણ ક્યારે ચાલુ થયેલું? ટેક્સ્ટ બુકમાં નહોતું આપ્યું, આપણે સમજ્યા હતા. અહીંયા RNAનું જે સંશ્લેષણ ચાલુ થયું હતું એ RNAનું સંશ્લેષણ ચાલુ જ રહેશે અહીંયા પણ. તો RNAનું સંશ્લેષણ શું થાય? ચાલુ રહે છે. અને કોષ વિભાજન માટે એમ તબક્કા માટે કોષ તૈયાર થઈ જાય, બરોબર. એટલે કોષ વિભાજન માટે કોષને તૈયાર કરે છે, એટલે એ તૈયાર કરે છે એનો મતલબ એ જ કહેવા માગે છે કે કોષ વિભાજન માટે જરૂરી ઉત્સેચકો ક્યાં નિર્માણ પામે? તો G2 તબક્કામાં, બરોબર. તો આ એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે G1S અને G2 એટલે કે કોષ વિભાજનનો આ વૃદ્ધિ તબક્કો, આંતરાવસ્થા તબક્કો પૂર્ણ કર્યો. આમાં G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો આવે, એટલે કોષમાં આ રીતે કોષ કદમાં બેવડાઈ જાય, બધી અંગિકાઓ બેવડાઈ જાય અને DNA પણ બેવડાઈ જાય. તો આના સાથે આપણે આટલા તબક્કા પૂર્ણ કર્યા છે, બરાબર. હવે જુઓ અહીંયા એક G0 ફેઝ આપેલો છે, તો તમને આગળ પણ આના વિશે મેં કાંઈ દર્શાવેલું નથી, કારણ કે હવે હું અહીંયા સમજાવું છું કે G0 ફેઝ શું છે, G0 તબક્કો શું છે, એ ખાસ ધ્યાનથી સમજજો. પહેલાં ટેક્સ્ચ્યુઅલ જે પોઈન્ટ આપ્યો છે એ જોઈ લો, આપેલો છે બહુ સારી રીતે. પુખ્ત પ્રાણીઓમાં કેટલા કોષ વિભાજન પામતા નથી? જો વનસ્પતિ પ્રાણીઓમાં એક આ થોડો ડિફરન્સ છે, જ્યારે પણ વનસ્પતિ અને પ્રાણી વિશે આપણે તફાવત જોઈ લો, વનસ્પતિઓમાં ઘણી જગ્યાએ એના જે મૂળની ટોચ છે ત્યાં, પછી એની જે પ્રકાંડની ટોચ છે ત્યાં, વનસ્પતિમાં પેશી જે ચેપ્ટર છે એમાં તમે જોશો જ અથવા જોઈ ગયા હશો, અથવા જે એની બાજુમાં ગ્રોથ ફેઝ એટલે કે જે વ્યાસ વધવા માટે જે દ્વિતીય વૃદ્ધિ પેશી આવેલી છે ત્યાં, જ્યાં જ્યાં વૃદ્ધિ અથવા વર્ધમાન પેશી આપી છે ત્યાં સતત કોષ વિભાજન ચાલુ જ રહે. એટલે શું થાય? સતત એક કોષમાંથી બે કોષ બનતા જ રહે, આ ચક્ર ચાલુ જ રહે વનસ્પતિમાં. બીજું, વનસ્પતિમાં જો એવું પણ થઈ શકે કોઈ અંગ કાપો તો એ જગ્યાએ ફરી એ નિર્માણ પામે. વનસ્પતિમાં ક્યાંય તમે ડાળખી તોડી નાખી તો ફરી ત્યાં બીજી ડાળનું નિર્માણ થઈ શકે, બરાબર. પણ પ્રાણીઓમાં ક્યાંય તમે હાથ તોડી નાખો તો બીજો હાથ ત્યાં બનવાની શરૂઆત થતી નથી. એનો મતલબ કે વનસ્પતિમાં ઘણા બધી અંગિકાઓ મોસ્ટ ઓફ બધા જ ભાગમાં વર્ધમાન કોષો આવેલા છે, એટલે કોષચક્ર સતત ચાલુ છે. એક કોષમાંથી બે, ફરી એ કોષો ફરી બીજા કોષો બનાવવામાં ચાલુ થાય, બરાબર છે. એમાં પણ ઘણા કોષો એવા છે કે આગળ કોષ વિભાજન ન પામે પણ ઓછા, પણ પ્રાણીઓમાં વધારે એવા કોષો છે. તો ક્યાં ક્યાં પ્રાણીઓમાં આવા કોષો હોય? એક, કેટલાક કોષો તો એવા છે કે કોષ વિભાજન પામ્યા બાદ ફરી પાછા વિભાજન પામે જ નહીં, એટલે એકવાર બને પછી ફરી વિભાજન ન પામે. તો પુખ્ત પ્રાણીઓમાં પુખ્ત થઈ ગયા પછી ત્યાં સુધી તો એ કોષો પણ વિભાજન પામતા હોય. તો પુખ્ત પ્રાણીઓમાં કયા કયા કોષો? તો MCQ માટે પણ ધ્યાન રાખશો, કેટલાક કોષો ક્યારે વિભાજન પામતા જ નથી એનું ઉદાહરણ આપ્યું છે તમને. એક હૃદયના કોષો, ખાસ હૃદયના કોષો પુખ્ત પ્રાણીમાં એકવાર બની ગયા પછી પછી એમાં સતત કોષ વિભાજન ક્યારેય ચાલુ રહેતું નથી. અને બીજા એવા કયા કોષો? કે બીજા અનેક એવા કોષો છે કે ક્યારેક જ વિભાજન પામે. ક્યારે વિભાજન પામે? જ્યારે કોઈ ક્ષતિગ્રસ્ત કે કોઈ મૃત કોષ એના નુકસાનને કારણે એને બદલવાના હોય, બરાબર છે. ક્યાંક કોઈ પેશી બની ગઈ હોય અને કોષ એવો એકવાર વિભાજન ન પામે, બનીને રહે, પણ ધારો કે કોઈ કોષ નાશ પામ્યો કોઈ કારણસર, કોઈ કોષ એનો ક્ષતિ થઈ ગઈ, કાર્ય અટકી ગયું, તો એની જગ્યાએ એનું નુકસાન ભરપાઈ કરવા માટે જો અન્ય કોષની જરૂર હોય તો એ સમયે જ વિભાજન પામે, ત્યાં સુધી એ વિભાજન પામતા નથી, બરાબર. તો ખાસ તમને અહીંયા પહેલાં તો G0 ફેઝ દર્શાવતા પહેલાં એમ કહે છે કે એવા પ્રકારના પણ કોષો છે કે જે નિર્માણ પામ્યા બાદ વિભાજન પામતા નથી. તો અહીંયા MCQ માટે આ હૃદયના કોષો ધ્યાન રાખીશું, અને અન્ય એવા કોષો કે જે ક્ષતિગ્રસ્ત કે નુકસાન પામેલા કોષને બદલવાની જરૂર હોય તો જ વિભાજન પામે, બાકી પામે નહીં. તો આ બંને પ્રકારના કોષો કે જે ફરીથી વિભાજન પામવાના નથી એ શું કરે? G1 ફેઝમાંથી નીકળી અને પાછા G2 ફેઝમાં જતા રહે. એટલે G1માં પ્રવેશે, બરાબર, થોડી વૃદ્ધિ થઈ જાય, પણ પાછા ક્યાં જતા રહે? G0 ફેઝમાં જતા રહે,
बराबर है कि आ कोषो के जे फरीथी विभाजन पामवाना नथी ए जीवनमांथी निकली अने एक निष्क्रिय अवस्था में पहुँचे जेने कोषचक्रनी विरामी अवस्था कहेवाय। जो पहले मैं विश्रामी अवस्था कीधी थी आने रेस्टिंग फेज आखाने कीधो तो पण जी जीरो ने विरामी कहे छे। आने विश्रामी केम कीधुं तुं? विश्राम विरामनो शब्द तमने सरखो ज लागे पण एने विश्रामी अवस्था आगळ केम कीधी थी आख्यान थाय ए दरमियान कोष विभाजनमां विश्राम होय छे एटले जी जीरो ने निष्क्रिय अवस्था कहेवाय, विरामी अवस्था कहेवाय। कारण के ए दरमियान कोषमां कोष विभाजनमां ज विराम थई जाय छे आखो, बराबर छे। आगळ जोवो કે એ તબક્કાને જી ઝીરો ફેઝ કહે છે। જી ઝીરો તબક્કો અહીંયા આપણે દર્શાવેલો છે। આ કોષોની લાક્ષણિકતા કેવી હોય તો કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય તો હોય, ડેડ સેલ નથી થતો, કોષો સક્રિય હોય, બરાબર છે, પરંતુ એમાં એક પ્રક્રિયા ન થાય, કયું? વિભાજન થતું નથી, એટલે બનીને રહે, વિભાજન થાય નહીં। તેનું વિભાજન ક્યારે થાય? તો સજીવની આવશ્યકતા પ્રમાણે થાય। જેમ કે કોઈ કોષમાં ક્ષતિ થાય, નુકસાન થાય, કોઈ કોષ નાશ પામે તો એની જગ્યાએ નવા કોષની જરૂર હોય તો જ અહીંયા વિભાજનની શું થાય? શરૂઆત થાય। તો અમુક કોષો જીઝીરો ફેઝમાં જતા રહે છે। એકચ્યુઅલી એવું છે, હું તમને કદાચ નોટ્સમાં એક્સ્ટ્રા પોઈન્ટમાં લખીશ, પણ અહીંયા આવ્યો છે પોઈન્ટ તો દર્શાવી દઉં કે જે કોષ જીવન ફેઝમાં જાય એની પાસે ત્રણ ચાન્સીસ હોય। ખાસ ટોપિક સમજી લેજો, લખતી નથી, બરાબર, ચલો લખવું હોય તો દર્શાવી દઉં। કયો? જે કોષ જીવન ફેઝમાં જાય છે એના માટે, જીવન તબક્કામાં રહેલા કોષ એના પાસે ત્રણ ચાન્સીસ હોય। એક, કોષચક્ર ચાલુ રાખવું, અને કોષચક્ર ચાલુ રાખવા એને કયા ફેઝમાં જવું પડે તમે જ બોલો, એસ તબક્કામાં પ્રવેશવું। સમજાય છે? એટલે જીવનમાં કોષ એન્ટર થયા પછી ત્રણ શક્યતા, એક શક્યતા શું કે એને કોષચક્ર ચાલુ રાખવું છે, ચાલુ રાખવા માટે એ કયા તબક્કામાં પ્રવેશે આગળ, એસ તબક્કામાં। બીજું, કોષચક્ર બંધ કરવા માટે, ધારો કે કોષચક્રને આગળ ચલાવવું નથી તો એને બંધ રાખવા માટે, આપણે હવે ખબર પડી ગઈ છે એટલે સમજીએ, કયા તબક્કામાં પ્રવેશે? જી ઝીરો તબક્કામાં પ્રવેશે, બરાબર। આ બે તો ખબર પડી ગઈ। ત્રીજી શક્યતા શું કે ઘણીવાર કોષ જી વન ફેઝમાં જ જકડાઈને રહે, એરેસ્ટ થઈ ગયો કહેવાય, બરાબર, જકડાઈને રહે, એટલે પાછો જી ઝીરોમાં ન જાય પણ જી વન ફેઝમાં જ રહે, અને જી ઝીરો ફેઝ, આ બે શક્યતા રહી શકે આગળ જતાં, કાં એ જી ઝીરો ફેઝમાં જાય અને કોષચક્ર બંધ કરી દે જરૂર પડે તો, અથવા એસ તબક્કામાં જાય તો કોષચક્ર શું કરી દે, ચાલુ કરી દે, બરાબર, અને આગળ જતાં ત્યાં જી ઝીરો ફેઝમાં જઈ અને કોષચક્ર બંધ કરી દે, અથવા એસ તબક્કામાં જઈ અને કોષચક્ર ચાલુ કરી દે। ચલો, તો આ એક્સ્ટ્રા પોઈન્ટ છે એ મેં તમને દર્શાવી દીધો છે, સાથે સાથે નીટને લગતો જી જીવન તબક્કાના, સમજાય? ફરી રિપીટ કરું છું, કોષચક્ર ચાલુ રાખવા એસ તબક્કામાં જાય, કોષચક્ર અને એસ તબક્કામાં જવા માટે એ શું કરે, આગળની પ્રક્રિયા ચાલુ રાખે, કોષચક્ર બંધ કરવા માટે જી ઝીરો તબક્કામાં જાય, ડિફરન્શિએટ થઈ જાય, ડિફરન્શિએટ થઈ જાય, વિભેદીકરણ થઈ જાય, ચોક્કસ કોઈ કાર્ય કરવા લાગે, જી વન ફેઝમાં એરેસ્ટ થઈને રહે, જરૂર લાગે તો જી ઝીરો ફેઝમાં થઈને કોષચક્ર બંધ કરી દે, અથવા એસ તબક્કા જઈને ફરી જરૂર પડે તો કોષચક્ર પર શું કરે, ચાલુ કરે। ચલો, તમને એ હૃદયના કોષનું ઉદાહરણ આપેલું કે કયા ફેઝમાં જાય છે, આગળ વિભાજન નથી પામતો તો ક્યાં જતો રહે, જી ઝીરો તબક્કામાં। એક બીજું તમને ઉદાહરણ આપું, માનવીમાં ચેતાકોષ નવ સેલ છે એ કોષ વિભાજન પામ્યા બાદ આગળ ક્યારેય ફરીથી એનું વિભાજન થતું નથી, એનું એકવાર નિર્માણ થઈ જાય ફરીથી વિભાજન થતું નથી, પરંતુ એ કોષ જી ઝીરોમાં ન જતા જીવન તબક્કામાં એરેસ્ટ થયેલો રહે, બરાબર, એટલે એની આંતરાવસ્થા લાઈફ ટાઈમ ચાલુ રહે, એ જીવનમાં જ રહે, એટલે આપણે એમ કહીએ કે આંતરાવસ્થામાં લાઈફ ટાઈમ રહે, કયો? માનવીનો ચેતાકોષ। જ્યારે હૃદયના કોષો છે એ પણ ફરી એકવાર નિર્માણ પામે બાદ વિભાજન નથી પામતા, પણ એ કયા તબક્કામાં જતા રહે છે, જી ઝીરો ફેઝમાં, બરાબર। તો આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, આ એક્સ્ટ્રા પોઈન્ટ અલગ કલરથી બંને દર્શાવેલા છે। આની સાથે આપણે કોષચક્રનું પહેલી મુખ્ય અવસ્થા આંતરાવસ્થા અને એક જી ઝીરો માટે ભણ્યા। ટેક્સ્ટબુકમાં તમને એક બીજો પોઈન્ટ આપેલો છે કે કોષ વનસ્પતિ છે કે પ્રાણી કોષ, એના આધારે આ પોઈન્ટ અહીં પૂછી નાખું છું, પ્રાણી કોષ હોય તો એમાં ખાસ
સંભાજનની વાત કરી છે, આપણે તફાવત વખતે લઈ જ લઈશું, કે પ્રાણી કોષમાં 2N એટલે કે દ્વિકીય કોષો, એટલે કે એ શરીરના કયા કોષો હોય, દૈહિક કોષોમાં જ સંભાજન થાય, ખાસ MCQ માટે. આપણે સંભાજન પ્રકારનો કોષ વિભાન જોઈએ છે, અહીંયા કેમ સંભાજન વિશેની માહિતી આપી એ પણ હું તમને કોષકેન્દ્ર વખતે સમજાવીશ. જ્યારે વનસ્પતિ કોષ હોય તો એમાં 2N અને N એટલે કે દ્વિકીય અને એકવીય બંને પ્રકારના કોષમાં સંભાજન થઈ શકે. આના માટે ચેપ્ટર નંબર 3માં એક પોઈન્ટ આવે છે, એકાંતરજનન, બરોબર. જો તમે આ ટોપિક સમજી ગયા છો તો તમને એ ખબર પડશે કે એકાંતરજનનની પ્રક્રિયા દરમિયાન આપણને ખબર છે એકકીય જન્યુઓ સંભાજન દ્વારા અથવા એકકીય બીજાણુઓ સંભાજન દ્વારા એના જેવા જેવા કોષોનું શું કરે, નિર્માણ કરે. એટલે આ પોઈન્ટ અહીંયા ધ્યાનમાં રાખવાનો રહેશે. G0 ફેઝ પછી આ પોઈન્ટ દર્શાવવાનો રહેશે કે સંભાજન પ્રાણી કોષમાં ક્યારે થાય અને વનસ્પતિ કોષમાં ક્યારે થાય, આ રીતે, બરાબર. અને ટેક્સ્ટમાં તમને આ પોઈન્ટ સાથે આપણે આંતરાવસ્થા પૂરી કરી છે, આ પણ MCQ માટે. પણ એ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ સંભાજન થતું હોય તો આ કેસ, આ કોષ N હોય તો આ 2N બને, આ 2N હોય તો આ 2N બને. ઇન શોર્ટ, માતૃકોષમાં જેવું પણ જનીન દ્રવ્ય હોય એવું ને એટલું ને એટલું જ બાળકોષોમાં આવે. કયા પ્રકારના કોષ વિભાજનમાં? સમભાજનમાં, બરાબર. અહીંથી કેમ તમને સંભાજન વિશેની માહિતી સ્ટાર્ટ કરે છે? કારણ કે જે એમ તબક્કો સ્ટાર્ટ થશે, આગળ આપણે બે પ્રકારના કોષ વિભાજન જોઈશું, સંભાજન અને અર્ધીકરણ. આપણે આ જોઈ રહ્યા છીએ સંભાજન માટે છે, પણ અર્ધીકરણ જોઈશું ત્યારે પણ આવું જ થશે. આ તબક્કો તો સરખો જ રહેશે, આંતરાવસ્થા એટલે નહીં સમજાવે, ડાયરેક્ટ કોષ કેન્દ્રનું વિભાજન તમને સમજાવશે. કોષ કેન્દ્રનું વિભાજન જુદી જુદી 3 રીતે થઈ શકે છે, અસંભાજન, સંભાજન અને અર્ધસૂત્રીભાજન, બરાબર. ટેક્સ્ટબુકમાં તમને 2 આપેલા છે. અસંભાજન વિશે તમને થોડી માહિતી આપી દઈશ. તો આના સાથે આપણે જે કોષચક્રની મુખ્ય એક અવસ્થા, આંતરાવસ્થા વિશે ભણી ગયા. આટલું કમ્પ્લીટલી બધા જ એક્સ્ટ્રા પોઈન્ટ સાથે તૈયાર કરી લેશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમ તબક્કા વિશે ભણવાની શરૂઆત કરીશું. આના સાથે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.